દિયોદરમાં પણ ગૌશાળાના સંચાલકોએ આજે સરકાર સામે બાયો ચડાવી હતી અને દિયોદરમાં આવેલ ખોડા ઢોર પાંજરાપોલના સંચાલકો દ્વારા પશુઓ રસ્તા ઉપર છોડી દઈ સરકાર સામે સહાયની માંગ કરી છે. ગૌશાળા અને પાંજરાપોલ સંચાલકોએ જણાવ્યું હતું કે કોરોના જેવી વૈશ્વિક મહામારી વચ્ચે એક તરફ ગૌશાળામાં આવતી દાનની રકમમાં ઘટાડો થયો છે તો બીજી તરફ સરકારે પશુ નિભાવની સહાય પણ બંધ કરી દેતા પશુ નિભાવ કરવો અઘરો બન્યો છે, જેના કારણે પશુઓને રસ્તા ઉપર છોડવાની નોબત આવી છે. કોરોના મહામારીની અંદર બનાસકાંઠાની અંદર ગૌશાળા પાંજરાપોળોમાં દાનની આવક બિલકુલ બંધ થઈ ગઈ છે. સંચાલકોને પશુ નિભાવવાનું ખૂબ મુશ્કેલ બન્યું છે. એવા સંજોગોમાં સરકારને વારંવાર રજૂઆત કરી છતાં પણ કોઈ નિર્ણય ન આવતા બનાસકાંઠા જિલ્લાની અંદર પશુઓને છોડી મૂકવાનો કાર્યક્રમ અમે ચાલુ કરેલો છે. એના ભાગરૂપે આજે અમે આ દિવસમાં કાર્યક્રમ પશુઓને છોડવાનો કાર્યક્રમ રાખ્યો હતો. પોલીસ અને સરપંચ શ્રી બધા આવી જતા આ કાર્યક્રમ એમણે મને ભલામણ કરી છે કે અમે આ બાબતે સરકારમાં તમારી વતી રજૂઆત કરશું, પણ થોડો ટાઈમ તમે આ કાર્યક્રમ બંધ રાખો. પણ અમે આ જો સરકાર અમને મદદ ના કરે તો આ પશુઓ અમે નિભાવી શકીએ એવી હાલત નથી, અને ન છૂટકે અમારે આ પશુઓને છોડી મૂકવાનો કાર્યક્રમ ચાલુ રાખવો પડશે. અને સરકારને વિનંતી કરી છે કે આવા કોરોના મહામારીની ભયંકર પરિસ્થિતિમાં પશુઓને સહાય આપવાનું મદદ કરે એવી અમે વિનંતી કરી છીએ.